12.4 ઘર્ષણનું વધારવું અને ઘટાડવું. તો ઘર્ષણ અમુક કિસ્સામાં ખૂબ જરૂરી છે અને અમુક કિસ્સામાં એ આપણને નુકસાન કરે છે. તો જે કિસ્સામાં આપણને ઘર્ષણ જરૂરી છે તો ત્યાં આપણે ઘર્ષણ વધારવું પડે, બરાબર છે, અને જ્યાં નથી ત્યાં ઘટાડવું પડે. તો જે ક્યાં ઘર્ષણની જરૂર છે, તો આપણે બૂટ ચપ્પલના સોલ છે બરાબર, તો આપણે ચાલીએ તો આપણે જે પકડ મજબૂત હોવી જોઈએ બરાબર. ક્રિકેટ રમતા હોય, ફૂટબોલના જે ખેલાડીઓ ફૂટબોલ રમતા હોય બરાબર, તેની જે જમીન સાથે પકડ મજબૂત હોવી જોઈએ. એટલે જે બૂટ ચપ્પલના જે સોલો છે એ રીતે બનાવવામાં આવે છે, ખાંચાવાળા, કે જેથી ઘર્ષણ વધુ રહે અને પકડ મજબૂત રહે. પછી જે મોટા જે વાહન હોય છે તેના મોટા ટાયરો હોય છે એ પણ ખાંચાવાળા બનાવવામાં આવે છે. એનાથી શું ફાયદો થાય કે ઘર્ષણ વધારે રહે. તો ઘર્ષણ વધારવા માટે ટાયરની સપાટી ખાંચાવાળી બનાવવામાં આવે છે. એનાથી થાય શું કે જે રસ્તો છે એની સાથે એની પકડ મજબૂત. એના પછી છે આપણે કેરમ રમીએ બરાબર, તો આપણે એક પાવડર નાખીએ છીએ બરાબર છે. તો જો પાવડર ના નાખીએ તો શું થાય, ઘર્ષણ વધારે રાખે અને આ જે ટાઈગર છે એને મારવું અઘરું પડી જાય, બરાબર, દૂર સુધી જાય નહીં. એટલે આ કિસ્સામાં આપણે શું, ઘર્ષણ ઓછું કરવાની જરૂર છે. એટલે આપણે શું કરીએ છીએ કે પાવડર નાખીએ છીએ અને પછી રમીએ તો એકદમ લીસી સપાટી થઈ અને સારી રીતે આપણે કેરમ રમી શકીએ ટાઈગરથી, બરાબર. તો ઘર્ષણ ઘટાડવા માટે કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણને ઘર્ષણ ઘટાડવાની જરૂર છે, એટલે આપણે પાવડર નાખ્યો. એના પછી છે તેલ નાખવું, ઊંજણની ક્રિયા. તો જે મશીનો હોય છે, પછી ઘણા બધા નાના મોટા પાર્ટ્સ હોય છે બરાબર, મિક્સર છે, તે બધામાં શું હોય કે આપણે જો તેલ નાખીએ ઊંજણ તરીકે તેલ, તો તેલ શું ચીકણું હોય, એટલે શું કરે, જે સપાટી છે એના જે ખાંચાઓ છે એમાં ભરાઈ જાય, બરાબર છે. આ છે સપાટી, એના જે ખાંચાઓ છે એમાં તેલ ભરી, એનાથી શું થાય, જે સપાટી છે લીસી થઈ જાય, એટલે એનું ઘર્ષણ ઘટી જાય. હવે જે મશીનો છે એમાં તો ઘર્ષણ નુકસાન કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરે, અવાજ ઉત્પન્ન કરે, બરાબર. તે જગ્યાએ ઘર્ષણ ઘટાડવાની જરૂર છે, તો જે ઊંજણની ક્રિયાથી એ ઘર્ષણ ઘટાડવામાં આવશે. તો આ ટોપિક પર આપણે જોઈએ આખું. બૂટ ચપ્પલની ભોંયતળિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે, બરાબર. તેના જે સોલ ખાંચાવાળા કેમ હોય છે, કે જેથી પકડ સારી રહે, જેથી તમે સલામત રીતે ચાલી શકો છો, બરાબર. તે જ રીતે કાર, ટ્રક અને બુલ્ડોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે, જેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રહે છે, બરાબર. તો કારના પણ, ટ્રકના પણ, બુલ્ડોઝર એટલે કે મોટું જે આવે છે જમીન ખોદવા અને એના માટે વપરાય છે, બરાબર, તેના બધાના ટાયરો મોટા હોય અને ખાંચાવાળા હોય. વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ, બરાબર. તો આપણે જે સાયકલ હોય છે બરાબર, તો સાયકલ કેવી રીતની, આ રીતની હોય, તો જ્યારે આપણે ઉપરથી બ્રેક મારીએ બરાબર, આ સાયકલ દોરી, અચ્છા સાયકલ, તો જ્યારે અહીંયાથી આંગળીથી બ્રેક મારવામાં આવે ત્યારે શું થાય, અહીંયા જે ટાયર હોય છે એની આજુબાજુમાં એક રબરનું હોય છે જે ટાયરને રોકશે ઘર્ષણથી, બરાબર, અને ટાયર રોકાશે એટલે શું થશે, સાયકલને બ્રેક લાગે. એટલે કે અહીંયા જે બ્રેક પેડ વપરાય છે બરાબર, ત્યાં શું જરૂર છે, ઘર્ષણ વધારવાની જરૂર છે. એટલે કે એ રીતનું બનાવવામાં આવ્યું છે જેથી વધારે ઘર્ષણ રહે અને મજબૂત પકડ રહે. જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી, બરાબર. તો બે બાજુ હોય છે, એક આ બાજુ હોય અને બીજી બાજુ હોય છે, બંને બાજુથી આ રીતે એને પકડીને રોકે. તો જ્યારે ચલાવીએ છીએ ત્યારે નથી હોતા, પણ જ્યારે આપણે બ્રેક મારીએ ત્યારે અહીંયાથી બ્રેક મારીએ એટલે અહીં નીચેથી ટાઈટ થાય અને સાયકલ ધીમી, ગતિ ધીમી પડે. પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોરની ગતિને રોકી દે છે. તો બ્રેક લીવર એટલે કે જનરલી હાથમાં હોય છે, પછી આમ મારીએ આપણે એટલે રોકાય અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. તો અહીંયા ઘર્ષણ આપણા ઉપયોગમાં છે. કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. તો આપણા જે હાથ હોય એ ચીકણા હોય છે, બરાબર. તો જ્યારે માટી કે રેતી ઘસવામાં આવે, બરાબર, તો એ થોડા ખરબચડા થઈ જાય, બરાબર. એટલે શું થાય કે સામેવાળાને પકડવાનો હાથ તો એકદમ મજબૂત રહે. આપણે જોઈએ પરસેવાળો હાથ હોય તો ત્યારે રમતા હોઈએ તો છટકી જાય હાથમાંથી,
કબડ્ડીમાં કોઈને પકડે હોય અને પરસેવાળા હાથો છટકી જાય, કારણ કે ઘર્ષણ ઓછું થાય એટલે માટી ઘસે એથી પકડી શકે, જેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે. એ જ રીતે પછી કસરત બાજ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે છે, જેથી ઘર્ષણમાં વધારો કરીને સારી પકડ બનાવી શકે. હવે એના પછી છે કેરમનું ઉદાહરણ આપ્યું છે. કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો? તો આપણે કેમ છાંટે છે, જેથી લીસું થઈ જાય બરાબર અને ઘર્ષણ ઓછું થાય એટલે સારી રીતે રમી શકાય. તમે દરવાજાના મીજા ગ્રાઉન્ડમાં તેલના થોડા ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે. તો આ રીતનો દરવાજો હોય છે બરાબર છે, તો અહીંયા જે મિજાગરું હોય છે ત્યાં આપણે શું કરીએ છીએ, અહીંયા તેલ નાખીએ છીએ, કારણ કે અમુક સમય થાય પછી એ થોડુંક ઘસાઈ જાય. તો તેલ નાખીએ એટલે શું થાય છે, બે સપાટી વચ્ચેનો ઘર્ષણ છે એ ઓછું થઈ જાય અને દરવાજો સરળતાથી આપણે ફેરવી શકીએ, ખોલ્યો કે બંધ કરો. પછી હિંચકો હોય તો હિંચકામાં પણ આપણે સમયાંતરે તેલ નાખીએ છીએ, કાં તો પછી ગ્રીસ નાખીએ છીએ, ગ્રીસ પણ તેલ જેવું ચીકણું આવે, તો બેરિંગમાં આપણે નાખીએ જેથી એ સરળતાથી ગતિ કરી શકીએ. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. તો સાયકલમાં જ્યારે સર્વિસમાં આપીએ તો એ ગ્રીસ લગાવે બરાબર, પછી મોટરના કારીગરો ગાડીમાં પણ લગાવે બરાબર, એનાથી શું થાય સરળતા થઈ જાય, ઘસારો ઓછો થાય અને સરળતાથી ચાલે. ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. તો અહીંયા બધામાં શું છે, ઘર્ષણ ઓછું કરવાનો પ્રયત્ન કર્યો છે. આગળના ઉદાહરણમાં આપણે એને વધારવાનો પ્રયત્ન કર્યો હતો. એના પછી છેલ્લું ઉદાહરણ છે અનિયમિતતાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે. તો જ્યારે શું થાય છે કે આ રીતે તેલ લગાવવામાં આવે છે ત્યારે શું થાય, આજે ખરબચડાપણું છે ઓછું થઈ જાય, કારણ કે એમાં તેલ ભરાઈ જાય અને જો એકબીજા સાથેનું જે જોડાયેલી હતી બે સપાટીઓ એ ઓછું થઈ જાય અને સરળ થઈ જાય હલનચલન, એટલે કે ઘર્ષણ ઓછું થઈ જાય. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. તો તેલ છે, પછી ગ્રીસ છે બરાબર, તો આ બધા શું છે, ઘર્ષણ ઓછું કરે. કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તો અમુક મશીનોમાં ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. તો હવાના સ્તર એટલે કે એને એકબીજાને થોડા દૂર કરી દેવામાં આવે મશીનને બરાબર. તો એવું પણ બને કે બે સપાટીને આપણે થોડી દૂર કરી દઈએ તો પણ એની વચ્ચે ઘર્ષણ ઓછું થઈ જાય. તો આ મશીનોની વસ્તુ છે બરાબર. તો અમુક ઇંજન તરીકે તેલ વપરાય પણ છે અને બીજો છે કે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઊંજણની ક્રિયા આકૃતિ આપી છે. આ ઊંજણ જે કે તેલ છે જે આ સપાટી પર લગાવી દે, જે ખરબચડા ભાગ હતો એમાં તેલ ભરાઈ જશે અને સપાટીની લીસી બનાવી દે.